નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જુદા જુદા પ્રકારની સાત સ્ફટિક પ્રણાલીઓ વિશે અભ્યાસ કરીશું ઉપર આપણે એક એકમ કોષ વિશે અભ્યાસ કરેલો કે એકમ કોષ છે એને આપણે છ પ્રાચલોની મદદથી સમજાવી શકીએ છીએ કે જેમાં ત્રણ ધાર હશે તો મેં અહીંયા દર્શાવી દીધો છે આ એકમ કોષ જ્યાં ડેસ ડેસોડ આપણે દર્શાવેલું છે એ પાછળની તરફની ધાર છે તો અહીંયા એ છે એ આ જગ્યાએ એની સાથે અહીંયા આપણે બી દર્શાવેલી છે એ બી સી હવે એ અને સી બે ધાર છે એની વચ્ચેનો જે ખૂણો હશે આપણે બીટા ખૂણો કહીએ છીએ તો અહીંયા દર્શાવીએ બીટા ખૂણો ત્યારબાદ આ બી અને સી ધારની વચ્ચેનો ખૂણો છે ને આપણે આલ્ફા ખૂણો કહીએ છીએ અને એ અને બી ધાર વચ્ચેનો ખૂણો છે ને આપણે ગેમા ખૂણો અથવા ગામા ખૂણો કહેવામાં આવે છે તો અહીંયા તમે જોવો છો ત્રણ ધાર અને ત્રણ પ્રકારના ખૂણા આલ્ફા બીટા અને ની મદદથી આપણા એકમ કોષ છેનું વર્ણન કરી શકાય હવે અહીંયા એ બી અને સી ત્રણેયની લંબાઈ છે એ સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે એટલે કે જુદી જુદી પણ હોઈ શકે ત્યારબાદ ત્રણ ખૂણા છે આલ્ફા બીટા ગામા એ નેવું ડિગ્રીના પણ હોય અથવા ન પણ હોય એની મદદથી આપણે જુદા 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 પ્રકારની સ્ફટિક પ્રણાલીઓ છે એના વિશે અભ્યાસ કરીએ તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ પૂરતું લઈએ માનો કે આ ધાર છે એને આપણે એ કહીએ ધાર ચલો આ એ ધાર છે અને આ જે ઉપરની ધાર છે એને આપણે સી ધાર કહીએ ચલો સી ધાર છે એટલે આ બાજુ એવું જરૂરી નથી કે આને જ એ કેવું તમે આને પણ કહી શકો એ તો આપણે દર્શાવેલું છે હવે આ રીતે અહીંયા એ બરાબર સી છે માનો કોઈ એ ની લંબાઈ અને સી ની લંબાઈ સમાન છે તો અહીંયા અત્યારે બંધકોણ તમે જોવો છો કે આ નેવ ડિગ્રી દેખાય છે તો એ અને સી વચ્ચેનો જે બંધકોણ છે ને આપણે બીટા ખૂણો કહીશું તો બીટા ખૂણો છે અત્યારે નેવ ડિગ્રી છે બીટા બરાબર નેવ હવે આને આપણે થોડો ક્રોસમાં કરીએ લંબાઈ સેમ જ રાખીએ પણ આ બાજુથી આ ખૂણે આમ ધક્કો મારીએ તો આપણને એનો સેપ છે આવો મળશે ધારની લંબાઈ છે બદલશે નહીં માત્ર આપણે ધક્કો જ મારવાનો છે એટલે આપણે નવો આકાર છે એ મળશે તો અહીંયા એ અને સી એ બરાબર સી તો સમાન જ છે લંબાઈ છે એની સમાન છે પરંતુ આ જે બંધકોણ છે તમે જોવો છો બીટા ખૂણો એ હવે નેવ ડિગ્રીનો નથી અહીંયા નેવ કરતા વધુ જોવા મળે છે તો આમ આમ લખું છું બીટા બીટા ઇઝ ગ્રેટર ધેન ડિગ્રી અથવા લખી શકાય છે એ ડિગ્રી નથી તો અહીંયા આનો હવે આપણે આમ સમઘન બનાવીએ માનો કે એ બી અને સી બધી લંબાઈ છે સમાન હોય તો આપણને આવો એક સમઘન મળશે ચલો આ સમઘન મળે છે એ જ રીતે આમાં આપણે એવો સમઘન બનાવવો હોય તો એ આપણે આ રીતે દર્શાવીશું કે એમાં લંબાઈ બધી એ બી અને સી માનો કે સમાન છે પરંતુ બંધકોણ છે સોરી જે ખૂણો છે અહીંયા ધાર વચ્ચેનો એ આમાં બંનેમાં સમાન નથી તો આ પણ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી થશે અને આ પણ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી થશે તો અહીંયા માનો કે આપણે લઈ એ બરાબર સી બરાબર માનો કે હું ધાર કહું છું બી છે તો અહીંયા પણ માનો કે બી ધાર છે તો બી ધાર અહીંયા આ ધાર છે એ બી ધાર થશે ચલો આ પણ બી ધાર થશે હવે અહીંયા આપણે ખૂણો બદલાવેલો છે આ એ બી અને સી ધારની લંબાઈ સમાન રાખેલી છે એ બી કે સી માંથી કોઈ પણ એક તમે લંબાઈ બદલાવો તો પણ આપણને અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી છે મળશે તો એ આપણે જુદા જુદા પ્રકારની સાત સ્ફટિક પ્રણાલીઓ વિશે અભ્યાસ કરીએ ખાસ યાદ રાખજો ફેરફાર શું છે કા ધારની લંબાઈ અલગ અલગ હશે અથવા તો આલ્ફાબીટા અને ગેમા ખૂણા છે એ અલગ અલગ હશે ચલો હવે આપણે સાત પ્રકારની સ્ફટિક પ્રણાલીઓ વિશે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ અહીંયા આપણને સમઘનીય સ્ફટિક પ્રણાલી છે આપેલી છે તો એમાં તમે જોવો છો કે ધારની ને લંબાયા એ બી અને સી એ ત્રણે ત્રણ સમાન છે એટલે કે એ બરાબર બી બરાબર સી હોય અને અહીંયા ખૂણો તમે જોવો છો કે બીટા ખૂણો એટલે કે એ અને સી વચ્ચેનો જે ખૂણો છે ને આપણે બીટા ખૂણો કહીએ છીએ પછી એ અને બી વચ્ચેનો ખૂણો એ અને બી વચ્ચેનો ખૂણો છે એને આપણે ઘેમા ખૂણો કહીએ છીએ જે અહીંયા આપણને ઉપર આપેલો છે અને બી અને સી વચ્ચેનો ખૂણો જેને આપણે આલ્ફા કહીએ છીએ ત્રણે ત્રણ ખૂણા છે એ અહીંયા નેવ ડિગ્રીના છે તો લખીએ આલ્ફા બરાબર બીટા બરાબર ગેમાં બરાબર નાઇન્ટી ડિગ્રી એટલે કે જો ત્રણે ત્રણ લંબાઈ ધારની એબી બી ને સી સમાન હોય અને આલ્ફા બીટા અને ગેમા ત્રણે ત્રણ ખૂણા જો નેવ ડિગ્રીના હોય તો એ સ્ફટિક પ્રણાલી થશે સમઘનીય પ્રકારની એટલે કે સમઘન આપણે બધા જોયો જ હશે સમઘન ટુકડો કે જેની લંબાઈ સમાન હોય અને ખૂણા છે નેવડીગ્રી ના હશે ત્યારબાદ સમઘન ઉપરથી જ આપણે બીજા પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એ સમજીએ તો એ અને બી ધારની લંબાઈ છે સમાન રાખવાની છે માત્ર જે સમઘન છે એને આપણે થોડો આમ ઊંચો કરવાનો છે એટલે કે સી ધાર છે એની લંબાઈ આપણે વધારી દેવાની છે તો આ બંનેને તમે કમ્પેરિઝન કરશો તો એ અને બી ધાર આ બંને સમાન છે આમાં એ બરાબર બી ત્યારબાદ સી છે એ સમાન નથી તમે જો સી ની લંબાઈ છે એ વધારે છે તો આપણે કહીએ એ અને બી કરતા અલગ છે એટલે આમ લખીએ ઇઝ નોટ ઇક્વલ ટુ સી એટલે કે ત્રણે ત્રણ ધારમાંથી બે ધાર સમાન હશે અને એક ધાર છે એ અલગ હશે પરંતુ બંધ જે ખૂણો છે અહીંયા આલ્ફા બીટા અને ગેમા ખૂણો એ આના જેવો જ છે એટલે કે નેવ ડિગ્રીના જ છે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા એ નેવ ડિગ્રીના જ હશે તો જો આ પ્રાચલો આ મુજબના હશે એ બી અને સી અને આલ્ફા બીટા ગામા તો એ જે સ્ફટિક પ્રણાલી છે ને આપણે ચતુષ્કોણીય સ્ફટિક પ્રણાલી કહેશું હવે એના પછીની સ્ફટિક પ્રણાલીમાં અહીંયા તમે જોવો છો ત્રણે ત્રણ ધારામાં સમાન હતી આમાં એક ધાર છે એ અલગ હતી હવે અહીંયા ત્રણે ત્રણ ધાર છે એ અલગ છે એટલે કે એ બી અને સી ત્રણે ત્રણ ની લંબાઈ અલગ અલગ હશે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી પરંતુ બંધકોણ છે ખૂણો છે આ મુજબના જ રહેશે આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર નાઇન્ટી ડિગ્રી તો ખાસ ધ્યાન રાખજો અહીંયા જે ધારની લંબાઈ અલગ અલગ રહેશે પરંતુ ખૂણો છે એ સમાન રહેશે ત્રણે ત્રણમાં નેવ ડિગ્રીના જ જોવા મળે છે ખાસ અહીંયા એ અને ખાસ ધ્યાન આપજો એ અને આ બી વચ્ચે નો જે ખૂણો છે એ આપણે ઉપર આપેલો છે ગેમા 90 ડિગ્રી છે કારણ કે આધાર એ હશે તો આધાર પણ એ જ હશે ત્યારબાદ આધાર બી હોય તો આ ધાર પણ બી જ હશે અહીંયા તમે જુઓ છો એ અને બી વચ્ચેનો ખૂણો છે 90 ડિગ્રીનો છે ત્યારબાદ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલી એમાં સટકોણીય તો તમે જુઓ છો અહીંયા 6 ખૂણાવાળું એનું એની રચના છે એનું બંધારણ છે એમાં છ ખૂણા છે પરંતુ અહીંયા પણ એક જયારે એની આપણે સ્ફટિક પ્રણાલી રિયલની દોરીશું ત્યારે અહીંયા પણ એક પરમાણુ હોય તો એ આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું તો અહીંયાથી આમ જોશો તો આમ તમને ઉપર ચોરસ જેવું દેખાશે પરંતુ આખી સ્ફટિક પ્રણાલી છે એ સટકોણીય હોય છે તો એમાં આપણે ત્રણ ધાર લઈએ એટલે આમાં છ પણ દેખાય છે અને તમને અલગ કલરથી હાઇલાઇટ કરેલું છે એ આમ ઉપર ચોરસ જેવું દેખાય છે અને આ લંબઘન જેવું તમને દેખાશે તો અહીંયા ત્રણ ધાર એમાં એ અને બી એ બંને ધાર છે એ આ સટકોણીયમાં સમાન હશે તમે જોવો એ અને બી સમાન છે તો અહીંયા હું લખું એ બરાબર બી એ સમાન પરંતુ સી જે ઊંચાઈ છે એ અલગ છે આ બંનેથી લખી ઇઝ નોટ ઇક્વલ ટુ સી હવે બંધકોણની વાત કરીએ સોરી અહીંયા ખૂણાની વાત કરીએ તો અહીંયા એ અને સી ધાર એની વચ્ચેનો ખૂણો જે બીટા છે એ અને આલ્ફા ખૂણો છે એ બંને નેવ ડિગ્રીના હશે એ તમને દેખાય છે કારણ કે અહીંયા તમે જોવો છો આ નેવ ડિગ્રીનો ખૂણો છે તો આલ્ફા બરાબર બીટા બરાબર નાઇન્ટી ડિગ્રી પરંતુ ગેમા ખૂણો એટલે કે કેની વચ્ચેનો એ અને બી ધાર આના વચ્ચેનો ખૂણો છે નેવ ડિગ્રીનો નથી એ તમે જોવો છો એકસો વીસ ડિગ્રીનો કારણ કે આ સટકોણ છે તો આ ખૂણો છે એ એકસો ને વીસ ડિગ્રીનો હશે એટલે અહીં લખીએ ગેમા ખૂણો છે એકસો વીસ ડિગ્રી તો જો આટલી કંડિશન હોય તો એ સ્ફટિક પ્રણાલીને આપણે સટકોણીય સ્ફટિક પ્રણાલી કહેશું ત્યારબાદ રહુંબોહેડ્રલ પ્રકારની સ્ફટિક પ્રણાલી લઈએ તો એમાં ધારની લંબાઈ અહીંયા એ બી અને સી એ સમાન જ હશે સમઘનની જેમ જ છે આ એટલે અહીંયા લખું છું એ બરાબર બી બરાબર સી ધારની લંબાઈ સમાન પરંતુ તમે જોવો છો બંધકોણ છે અહીંયા ખૂણો છે એ સમાન નથી ધાર વચ્ચેનો ખૂણો અહીંયા નેવ ડિગ્રી છે તો અહીંયા તમે છો વધારે છે હવે આમાં તમારે આ કઈ રીતે સમજવાનું માનો કે આપણી પાસે સમઘનનો ટુકડો છે આ સમઘનના ટુકડાને આપણે આમ ધક્કો મારવાનો છે આમ ધકો મારશો ને તો એમાંથી આપણને આવો સેપ મળશે અહીંયાથી આમ ધક્કો એટલે અહીંયા તળિયું છે એમને ફિક્સ રાખવાનું છે અને માત્ર ઉપરની તરફથી જ આમ ધક્કો મારવાનો હશે તો આપણને આવો શેપ મળશે એમાં ધારની લંબાઈ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં સમઘન્યમાં જેવી છે એવી જ આમાં એટલી જ લંબાઈ રહેશે એટલે કે સમાન હશે પરંતુ જે ખૂણો છે એ હવે બધા છે એ બદલી જશે તો અહીંયા આપણે ત્રણે ત્રણ ખૂણાની વાત કરીએ છે આલ્ફા બીટા અને ગેમા ખૂણો છે એ એક પણ નેવું ડિગ્રીનો રહેવો જોઈએ નહીં એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ નાઇન્ટી તો આ સ્ફટિક પ્રણાલીને આપણે રહોમ્બોહેડ્રલ કહેશું અથવા તો આને ત્રિકોણીય કહેવામાં આવે છે ને બે નામ છે રહોબોહેડ્રલ અથવા તો ત્રિકોણીય ત્યારબાદ મોનોક્લિનિક પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એની એના આપણે પ્રાચલો જોઈએ તો એમાં ધારની લંબાઈ છે કેટલી હશે તો તમે આમાં જોઈ શકો છો આકૃતિની મદદથી એ પછી આમાં ચેન્જ કરી નાખ્યું છે આકૃતિમાં આને સી કહી દીધું છે અત્યાર સુધી અહીંયા બધી બી ધાર હતી જ્યારે આમાં આકૃતિમાં આ જગ્યાએ અહીંયા સી આપેલું છે તમે અહીંયા પણ બી કહી શકો એવું કઈ જરૂરી નથી અહીંયા બી કહેશો અહીંયા સી કહેશો તો ચાલશે તો પછી એ મુજબ તમે આ બંધ જે ખૂણા છે એ બદલી જશે પરંતુ અહીંયા એવું જરૂરી નથી કે આને જ એ કેવું કે આને જ સી કેવું તમે કોઈ પણ કહી શકો પરંતુ એ મુજબના ખૂણા છે એ તમારે રાખવાના કે એ અને બી ધાર છે એની વચ્ચેનો ખૂણો છે એને આપણે ગેમા ખૂણો કહેવાનો તો એ પછી અહીંયા તમે એ અને સી કહેશો તો આ ખૂણો છે હવે એ ગેમા ખૂણો છે એ થશે ચાલો હવે આપણે મોનોક્લિનિક છે એની કંડિશનની વાત કરીએ તો અહીંયા ત્રણે ત્રણ ધાર છે તમે જુઓ છો અલગ અલગ છે તો આપણે લખીએ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી ત્રણે ત્રણ સમાન નથી હવે આમાં બંધકોણ તમે જોવો ખૂણો જુઓ છો તમે તો ગેમા ખૂણો નેવ ડિગ્રીનો હશે ત્યારબાદ આ આલ્ફા ખૂણો છે એ પણ નેવ ડિગ્રીનો છે પરંતુ અહીંયા બીટા છે એ નેવ ડિગ્રીનો નથી કારણ કે એમાં વેરિયેસન જોવા મળશે આમ થોડુંક આમ ક્રોસમાં કેમ કે આ થ્રી ડાયમેન્શનલમાં બધું આપેલું છે તમને કદાચ દેખાશે કે નેવ ડિગ્રીનો કદાચ અહીંયા હોય પણ અહીંયા તો દેખા છે નહીં નેવનો નથી એટલે આ બે નેવું ના થશે આલ્ફા અને ગેમા તો આપણે લખીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી ડિગ્રી બટ અહીંયા જે બીટા ખૂણો છે વલ ટુ નાઇન્ટી તો આ તમને બધું એમસીક્યુમાં પણ પૂછી શકે કે આ કન્ડિશન આધાર હોય ને આટલા ખોણા હોય તો કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી થશે તો તમને આ બધું યાદ હોવું જોઈએ ખાસ તમે આકૃતિ ઉપરથી યાદ રાખી શકો ત્યારબાદ છેલ્લી સ્ફટિક પ્રણાલી ટ્રાય ક્લિનિક તો આને આપણે કહીએ છીએ મોનો એના પછી ટ્રાય ક્લિનિક લાસ્ટમાં લઈએ તો ટ્રાયક્લિનિક છે આમાં કેમ આપણે સમઘની અને ધકો ઉપરથી મારીએ છીએ તો રોહમ્બો હેડ્રલ અથવા ત્રિકોણીય બને છે એ જ રીતે આપણો જે ઓર્થોરોહોમ્બિક છે એને આપણે આમ ધક્કો મારવાનો ઉપરથી અને બધી બાજુ થોડો આમ પણ ધક્કો મારવાનો થશે એટલે એ બી અને સી ધાર જે આમાં અસમાન હતી તો આમાં પણ અસમાન છે એ બી અને સી તો અહીં આપણે લખીએ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી અને અહીંયા જે બધા ખૂણા હતા એ નેવું ડિગ્રીના હતા જ્યારે અહીંયા આવીને ધક્કો મારવાથી આપણે એ રીતે આ બાજુ અને આમ પણ થોડો ક્રોસમાં આ બાજુથી પણ ધક્કો મારીશું એટલે એક પણ જે ખૂણો છે એ નેવ ડિગ્રીનો રહેશે નહીં એટલે અહીંયા લખીએ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ નાઇન્ટી એટલે કે ત્રણે ત્રણ ખૂણા છે એમાંથી એક પણ ખૂણો નેવું ડિગ્રીનો હશે તો આ પ્રકારની સ્ફટિક પ્રણાલીને આપણે ટ્રાય કહેશું તો તમે જોવો છો એક બે ત્રણ ચાર પાંચ છ ને પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એ જોવા મળે છે ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી બ્રેવિસ નામના વૈજ્ઞાનિક એવું સૂચવ્યું કે માત્ર ચૌદ જ શક્ય ત્રિપરિમાણીય લેટીસ છે આ તો મુખ્ય છે પછી એની અંદર પણ આપણે પ્રકાર લેશું આદિ કેન્દ્રિત ફલક કેન્દ્રિત છે એ બધાને સંયુક્તપણે આપણે ગણીએ તો ચૌદ જેટલી જ ત્રિપરિમાણીય લેટિસ છે એ શક્ય છે તો એ ને આપણે બ્રેવિસ લેટિસ કહેશું એટલે બ્રેવિસ લેટિસ તમને પૂછવામાં આવે કેટલી છે તો ચૌદ જેટલી છે એટલે શક્ય ચૌદ છે ચૌદ થી વધારે હશે નહીં ચલો અહીંયા આપણને પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે એમાં એ બધા જ પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એની બધી માહિતી આપેલી છે અહીંયા છે સ્ફટિક પ્રણાલીનો પ્રકાર છે સમઘન્ય પછી એનું શક્ય વિચલન એટલે સમઘનવાળા કેટલા પ્રકારના હોઈ શકે તો આદિમ પ્રકારની પ્રણાલી જોવા મળે છે અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત આપણે આગળ ઉપરના પ્રકાર છે અભ્યાસ કરી ગયા છીએ આદિમ અંત કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને એક અંત એટલે કે છેડા કેન્દ્રિત છે એમાં સમઘનીય પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એ ત્રણ પ્રકારમાં હોય છે આદિમ પ્રકાર અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત તો સમઘન્યમાં આપણે વાત કરી એ બરાબર બી બરાબર સી અને આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર નાઇન્ટી તો એના આપણે ઉદાહરણ છે યાદ રાખીશું પૂછી શકીએ એમસીક્યુમાં એનએસિએલ છે એ કયા પ્રકાર એની અંદર કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી હોય છે તો એ પ્રકારની ત્યારબાદ જીંક બ્લેન્ડ અને કોપર એ ત્રણેયમાં ત્રણેય સ્ફટિક પ્રણાલી જોવા મળે છે ત્યારબાદ ચતુષ્કોણીયમાં શક્ય વિચલન એટલે કે આપણે કેટલો ફેરફાર કરી શકીએ એમાં કયા પ્રકારની પ્રણાલી હોઈ શકે તો મુખ્ય પ્રકાર ચતુષ્કોણીય પણ એમાં કયા ખૂણા ઉપર પરમાણુ ગોઠવાશે અને કયા ફલકમાં એના આધારે એને એમાં બે પ્રકાર જોવા મળે છે આદિમ અને અંત કેન્દ્રિત પછી આ આપણે નથી લેતા કારણ કે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છીએ એના ઉદાહરણ યાદ રાખજો સફેદ ટીન ઓ ટુ ટીઆઈ ટુ અને સીએસ ઓ ફોર કેલ્શિયમ સલ્ફેટ ત્યારબાદ ઓર્થોરોહમ્બિક છે એના શક્ય વિચલનમાં આદિમ અંતઃકેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત એટલે કે છેડા કેન્દ્રિત એટલે ચારે ચાર પ્રકાર છે એ ઓર્થોરોહમ્બિકમાં જોવા મળે છે અને એના ઉદાહરણ આવશે ઓર્થોરોહમ્બિક રોહોબિક સલ્ફર પછી કે એનો થ્રી અને બી એસ ઓ ફોર બેરીયમ સલ્ફાઇડ સટકોણીય છે તો સટકોણીયમાં એક જ પ્રકારનું વિચલન છે આદિમ પ્રકારનું એટલે કે માત્ર બધા ખૂણા ઉપર જ પરમાણુ કે ઘટકણો ગોઠવાયેલા છે એના ઉદાહરણમાં ગ્રેફાઇટ ઝીંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ ત્યારબાદ હેડ્રલ અથવા ત્રિકોણીય એમાં આદિમ એક જ પ્રકારનું અને એના ઉદાહરણમાં આવશે કેલ્સાઇટ સીએસીઓ થ્રી અને સિને બાર એસ ત્યારબાદ મોનોક્લિનિક એની અંદર બે પ્રકારના વિચલન છે જોવા મળે છે કે આદિમ પ્રકારનું અને અંત કેન્દ્રિત એના ઉદાહરણમાં મોનોક્લિનિક સલ્ફર અને એનએ ટુ એસઓ ફોર ટુ ટેન એચ ટુ ઓ છેલ્લે સાતમા પ્રકારની સ્ફટિક પ્રણાલી ટ્રાય ક્લિનિક એમાં એક જ પ્રકારનું વિચલન જોવા મળે છે એટલે કે આદિમ પ્રકારનો જ કોષ હશે અને એના ઉદાહરણમાં કે ટુ સીઆર ટુ ઓ સેવન સીયુએસ ફોર ઇન્ટુ ફાઈવ એચ ટુ ઓ એચ થ્રી બી થ્રી ચલો અહીંયા આપણે વાત કરી કે ચૌદ બ્રેવિસ લેટિસ છે એ જોવા મળે છે ચૌદ પ્રકારના એકમ કોષ છે એ અહીંયા શક્ય વિચલન એટલે બ્રેવિસ લેટિસ તો ચૌદ આપણે ગણીએ સમઘનિયના કેટલા છે તો અહીંયા એક બે અને ત્રણ સમઘન ત્રણ ત્યારબાદ ચતુષ્કોણીયના બે જોવા મળે છે ત્રણ ને બે પાંચ પછી રહોબો હેડ્રલ છે એના ચારે ચાર જોવા મળે છે પાંચ પછી છ સાત આઠ અને નવ સટકોણીયમાં એક આ દસ રહોબો હેડ્રલમાં અગિયાર ત્યારબાદ મોનો ક્લિનિકમાં બાર અને તેર એમાં બે જોવા મળે છે ટ્રાય ક્લિનિકમાં એક જ પ્રકારનો એટલે કે આને ગણીશું એટલે ચૌદ ટોટલ ચૌદ પ્રકારની આ બ્રેવીસ લેટીસ રચના છે જોવા મળે છે એકમ કોષો છે એની આકૃતિ આપેલી છે લઈએ તો સૌ પ્રથમ સમઘન્ય લેટિસ ના એકમ કોષો એમાં આપણને ત્રણ પ્રકારના શક્ય વિચલન છે એ કોષ્ટકમાં આપેલા તો એ આપણે લઈએ સૌપ્રથમ પ્રથમ આદિમ પ્રકારનું એટલે કે સાદો એકમ કોષ એમાં માત્ર ખૂણા ઉપર જ ઘટક કણો એટલે કે પરમાણુ અણુ અથવા તો આયન ગોઠવાયેલો હશે તો આ સમઘન પ્રકારનો છે એટલે ધાર અહીંયા એ એ આપેલી છે એટલે કે એ બી અને સી ત્રણે ત્રણ ની લંબાઈ સરખી જશે ત્યારબાદ બીજું છે અંત કેન્દ્રિત સોરી અંતઃકેન્દ્રિત એટલે કે જે એકમ કોષ છે એના મધ્યમાં એક પરમાણુ અણુ અથવા તો આયન એ ગોઠવાયેલો હશે તો એને આપણે અંતઃકેન્દ્રિત કહીશું પરંતુ આમાં પણ એ બી અને સી ત્રણે ત્રણ ની લંબાઈ સમાન હશે એટલે આપણે એ એ એ જ કહેશું ત્યારબાદ ફલક કેન્દ્રિત તો એમાં અહીંયા છ ફલક હોય છે છ એ છ ફલકમાં અહીંયા વચ્ચે એક એક ઘટક કણ છે એ ગોઠવાયેલો હશે તો એને આપણે ફલક કેન્દ્રિત એટલે સમઘન્ય લેટિસ છે એમાં ત્રણ પ્રકારના એકમ કોષ છે એ જોવા મળે છે તમે આ પણ ગણતા જજો ટોટલ આ પણ ચૌદ થશે એક બે ને ત્રણ તો આપણે અહીંયા દર્શાવેલા છે ત્યારબાદ નીચે અહીંયા ચતુષ્કોણીય પ્રકારના છે એમાં બે જોવા મળે છે કે આદિમ એટલે કે માત્ર ખૂણા ઉપર અને એક અંતઃ કેન્દ્રિત એટલે વચ્ચે ત્યારબાદ ઓર્થોરોહમ્બિક છે એની અંદર ચાર પ્રકારના એકમ કોષ છે એમાં એક આદિમ પછી અંત એટલે કે છેડા કેન્દ્રિત આપણે વાત કરીએ કે કોઈ પણ બે ફલક હોય એ સામસેમાના એટલે કે વિરુદ્ધ ફલક લેવાના છે તો વિરુદ્ધ ફલકમાં આ જગ્યાએ એક કોઈ પણ ઘટક કણ અને આ સામ સામે અથવા તો આ બાજુ લેશો તો આ બાજુએ પરંતુ બે જ દર્શાવવાના રહેશે કોઈ પણ વિરુદ્ધ ફલકમાં ત્યારબાદ અંતઃ કેન્દ્રિત એટલે બરોબર મધ્યમાં હશે દરેક ખૂણા ઉપર તો હશે જ આ ઉપરાંત એક વચ્ચે હશે ત્યારબાદ ફલક કેન્દ્રિત દરેક ખૂણા ઉપર ઉપરાંત દરેક ફલક એટલે કે બાજુ એમાં એક એક ઘટક કણ છે ગોઠવાયેલો હશે ત્યારબાદ મોનો ની અંદર બે પ્રકારના એકમ કોષ છે એક આદિમ અને બીજો અંત કેન્દ્રિત એટલે કે છેડા ઉપર આવેલો હોય એવો એવા એક કણ ધરાવતો એકમ કોષ તો ઉપર આપણે આકૃતિ જોઈ લઈએ એમાં ટોટલી પાંચ હતી ત્યારબાદ અહીંયા છ સાત આઠ નવ દસ અને અગિયાર ત્યારબાદ સઠકોણીય લેટીસ છે એની આ આકૃતિ આપણને આપેલી છે તો એમાં સઠકોણીયમાં આપણે વાત કરીએ એક જ પ્રકારની જોવા મળે છે આદિમ પ્રકારની એટલે માત્ર ખૂણા ઉપર જ હશે એટલે અગિયાર પછી આ બાર આ તેર અને ચૌદ તો રહોમ્બોહેડ્રલ લેટીસ છે તો રહોબો હેડ્રલમાં પણ એક જ પ્રકારની આપેલી છે આપણને આદિમ પ્રકારનું અને ત્યારબાદ છેલ્લે આપણને આપેલું છે ટ્રાય ક્લિનિક લેટીસ તો ટ્રાય ક્લિનિક છે એની અંદર પણ એક જ પ્રકાર જોવા મળે છે આદિમ પ્રકાર એટલે ટોટલી ચૌદ પ્રકારની બ્રેવિસ લેટિસ રચના છે એ જોવા મળે છે